સાબરકાંઠા જિલ્લાના નગર સેવા સદન દ્વારા ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી કોલસો બનાવવાની અનોખી પહેલ. સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે, ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટિબદ્ધ બની છે. સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે, ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટિબદ્ધ બની છે. ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે, ત્યારે હવે હિંમતનગર નગરપાલિકાએ નવું સાહસ કર્યું છે. હવે હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી બનાવી રહી છે. આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, અને જેને લઈને પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને 8,000 ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સૌ પ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સરકી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે. આમ તો આ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવ્યો છે, અને જેપીસીબીના ગાઈડલાઇન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણના કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે, જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે આપશે. તો આ ઉપરાંત હિંમતનગર પાલિકાને એક મહિને 21,000 ભાડે પેટે મળશે, જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે. તો આ ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ મળશે. મંગરાવળ જેડેસટીવી સાબરકાંઠા. હિંમતનગરની જનતાના માટે અને બીએ પ્રેરણા માટે આજનો દિવસ સોનેરી છે, કે આજે અમે અહીંથી શુભ શરૂઆત કરી રહ્યા છીએ. વિશ્વમાં સૌ પ્રથમવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી કોલસા બનાવવાની આ પ્રક્રિયાનો આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે, અને આજના આ પ્રસંગે અહીંયા હાજર હિંમતનગર પાલિકાના પ્રમુખશ્રી, હિંમતનગર પાલિકાના સીઓ શ્રી અને અહીંયા ઉપસ્થિત સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીના હાથે આજે આ પ્લાન્ટનું શુભ શરૂઆત થઈ છે. આ પ્લાન્ટની અંદર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જે હિંમતનગર પાલિકા કલેક્ટ કરે છે તે અહીંયા જે ડમ્પ સાઇટ પર ડમ્પ થાય છે, એ કચરાને પ્રોસેસ કરી જુદો પાડી અને અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમાંથી આરડીએફ જુદો પાડે છે. એ આરડીએફને અમે ફર્ધર પ્રોસેસ કરીએ છીએ. આરડીએફમાંથી તમામ પ્રકારના ન બળી શકે તેવા કચરાને અમે અહીંયાથી જુદો કરી રહ્યા છીએ, અને ત્યાર પછી એ પ્લાસ્ટિક વેસ્ટ અથવા દહનશીલ જેટલી પણ વસ્તુ છે એને અમે આ પ્લાન્ટની અંદર પ્રોસેસ કરી, ફર્ધર ફાઇન શ્રેડ કરી, અને એ શ્રેડ કરેલા પ્લાસ્ટિકને, ચોખ્ખા કરેલા પ્લાસ્ટિકને ત્યાર પછી અમારું આવિષ્કાર કરેલું જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ટોક્સી ફ્રી, જે વિશ્વમાં સૌ પ્રથમવાર એ આ પ્લાસ્ટિક વેસ્ટની ટોક્સિસિટીને ન્યુટ્રલાઇઝ કરે છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઉત્પન્ન થતા તમામ પ્રકારના ઝેરી ગેસને ન્યુટ્રલાઇઝ કરી અને પ્લાસ્ટિક વેસ્ટમાંથી કાયદેસર જે રીતે કુદરતી કોલસો કામ કરે તેવો જ આ કોલસો કામ કરી શકે તેવી પ્રક્રિયા પ્લાન્ટમાંથી થશે. હવે હિંમતનગરના આજુબાજુના ઉદ્યોગો માટે આયાતી કોલસાના બદલે આ કોલસાનો ઉપયોગ થશે, જેનાથી એમના ખર્ચમાં 20-30% ઈંધણ ખર્ચમાં પણ બચત થશે. ઉપરાંત આયાતી કોલસાની જે ક્વોલિટી છે એ પ્રકારની કેલોરિફિક વેલ્યુ નો કોલસો પણ અહીંયા લોકલી ઉપલબ્ધ થશે, જોઈએ એટલો પ્રમાણમાં થશે. આ પ્લાન્ટની કેપેસિટી રોજની 50 ટન પ્રોડક્શન કરવાની છે, અને જેમ જેમ અહીંયા આજુબાજુની નગરપાલિકાનો પણ જે આરડીએફ જુદો થશે તે અહીંયા પ્રોસેસ થશે, તો ત્યાર પછી આ પ્લાન્ટને જરૂર પડે તે પ્રમાણે અમે વધારે પણ એક્સપાન્શન કરી શકીશું. આ પ્રકારનો વિશ્વનો સૌ પ્રથમ પ્રયાસ છે. અત્યાર સુધી પ્લાસ્ટિક વેસ્ટને જાહેરમાં બાળી નહોતું શકાતું અને ફક્ત સિમેન્ટ પ્લાન્ટમાં બાળી શકાતું હતું, એને બદલે હવે પ્લાસ્ટિક વેસ્ટને અહીંયાના કોઈપણ ઉદ્યોગના બોઇલરમાં વાપરી શકાશે, અને ઈંધણ ખર્ચમાં પણ બચત થશે અને પ્રદૂષણમાં પણ રાહત થશે. અમારી સર્વ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા, હાર્દિક શુભ